नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने कोई विद्युत प्रवाह आधारित वाहक होने चुंबकीय क्षेत्र में मूकी तो एना उपर बल क्या सूत्र थी आपी शक ये जयेलू ए बड़ों हूँ सूत्र लखू छू सदीश एफ इज इक्वल टू आई एल क्रॉस बी अथवा जो आप मूल्य लखीए तो मूल्य क्या लगता था एफन मूल्य इज इक्वल टू आई एल बी साइन थीटा जहाँ थीटा शू तो के आई एल सदीश और बी सदीश वच्चे खूणो बराबर छे अने आपणे आ जे लंबाई छे ए जे दिशामां प्रवाह वहेतो होय ए दिशामां आई एल सदीश लेता था याद छे ने जे दिशामां प्रवाह वहेतो होय ए ज दिशामां आई एल सदीश आपणे लेवानो हतो तो एना आधारित आपणे थोड़ा दाखलाओ जोईए तो पहेलो दाखलो छे 4.1 नंबरनो उदाहरणनो कीधुं छे के 200 ग्राम दळनो अने 1.5 मीटर लंबाईनो एक सीधो तार 2 एम्पियर विद्युत प्रवाह धरावे छे तेने संक्षितिज अने समान चुंबकीय क्षेत्र में हवा में लटकतो राखेल छे आ वस्तु अगत्यनी छे तार ने कई रीते राखेलो छे संक्षितिज अने समान चुंबकीय क्षेत्र में हवा में लटकतो राखेलो छे तो चुंबकीय क्षेत्र नो मूल्य केटलू सपोज के आ एक तार छे जेनी अंदर वहेतो प्रवाह आपणे आ दिशा में धारी लईए धारी लो के जमणी बाजू तो आई एल सदीश कई दिशा में लेवानो जमणी बाजू आ तमे बधा ज जाणो छो आ तार नी लंबाई आपी छे केटली छे 1.5 मीटर छे एमांथी वहेतो प्रवाह पण आपी दीधो छे અને એનો દળ આપ્યો છે 200 ગ્રામ એટલે કે 0.2 કિલોગ્રામ તો એનું કંઈક દળ છે તો એનું કંઈક વજનબળ લાગતું હોય નીચે તરફ ખ્યાલ આવે છે હવે વજનબળ નીચે લાગે તો વજનબળની અસર હેઠળ નીચે આવી જવો જોઈએ પણ આપણને કીધું છે કે એને સંક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલો છે એટલે હવામાં લટકતો રાખવો હોય તો જેટલું બળ નીચે લાગે છે વજનબળ એટલું જ બળ કંઈક ઉપર લાગતું હોવું જોઈએ તો એ બીજું બળ કયું તો કે જે આ સમાન ચુંબકીય ક્ષેત્ર અને જે સંક્ષિતિજ ક્ષેત્ર છે એના વડે બળ લાગતું હશે તો તમે આપણો જમણા હાથનો નિયમ વાપરો આના માટે આઈ એલ સદીશ ક્યાં લેવાનું તો કે આ બાજુ હવે બી ક્યાં હોવો જોઈએ તો કે અંદર તરફ હોવો જોઈએ તો આઈ એલ થી બી તરફ ગુમાવો તો અંગૂઠો ઉપર આવે એટલે કે બળની દિશા ઉપર આવે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે ક્યાં હોવું જોઈએ સંક્ષિતિજ તો છે જ તમે જોઈ શકો બોર્ડને લંબ રૂપે છે અંદર તરફ જતી દિશામાં તો સંક્ષિતિજ તો થઈ જ ગયું અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે શું તો કે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય તો એને કહેવાય સમાન ચુંબકીય ક્ષેત્ર તો હવે તમે જુઓ આ બી સદીશ ક્યાં છે અંદર તરફ છે હવે બધી જ કન્ડિશન સેટિસ્ફાય થઈ છે આઈ એલ થી બીની દિશામાં આંગળી ઘુમાવો આઈ એલ થી બીની દિશામાં તો અંગૂઠો ક્યાં ઉપર તરફ એટલે જે ચુંબકીય બળ લાગે છે એ ખરેખર કઈ દિશામાં લાગતું હશે આ જે બળ લાગે છે એ ઉપર તરફ લાગતું હશે હવે જુઓ આ વજન બળ અને આ ચુંબકીય બળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં ના થાય તો સળિયો છે હવામાં લટકતો રહી શકે જે આપણી શરત છે તો આપણે લખી શકીએ કે અહીં આઈ એલ બી સાઇન થીટા બરાબર એમ જી આ શરતનું પાલન થાય તો જ સળિયો હવામાં લટકતો રહી શકે એમાં થીટા કેટલો છે તમે જોઈ શકો આઈ એલ જમણી તરફ છે અને બી અંદર તરફ તો થીટા 90 છે તો આપણે સીધું લખી શકીએ આઈ એલ બી ઇઝ ઇક્વલ ટુ એમ જી અને આના ઉપરથી આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ શોધવાનું કીધું છે દિશા તો આપણને ખબર પડી ગઈ લંબરૂપે અંદર તો મૂલ્ય શોધો તો બીને કરતા બનાવો તો શું આવે એમ જી ના છેદમાં આઈ એલ મૂકી દઈએ કિંમત એમ કેટલો છે તો કે 200 ગ્રામ એને 0.2 કિલોગ્રામ લખાય જીને લખાય 9.8 આઈ કેટલો છે તો કે 2 એમ્પિયર છે અને લંબાઈ કેટલી છે તો કે 1.5 મીટર છે તો અહીંયાથી તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકશો જે જવાબ તમને મળશે એ જવાબ છે તમારો 0.65 ટેસ્લા કેટલો મળશે 0.65 ટેસ્લા અહીંયા તમને ઘણી વખત છે એ આ દળ અને લંબાઈ ન આપી હોય અને તમને ડાયરેક્ટ રેખીય ઘનતા આપી હોય શું આપ્યું હોય લેમડા આપેલો હોય દળની રેખીય ઘનતા તો તમને આવું પણ આપેલું હોય ખ્યાલ આવે ને દળની રેખીય ઘનતા આપી હોય એનો મતલબ કે એકમ લંબાઈ દીઠ દળ દળની રેખીય ઘનતા તો એમ બાય એલ સીધું આપી દીધું હોય એટલે અહીંયા એમ બાય એલ સીધું આપ્યું હોય તો તમારે એમ બાય એલ એટલે કે લેમડા રેખીય દળ ઘનતા જી અને આઈ ની કિંમત મૂકીને પણ જવાબ લાવવાનો થાય તો ભૂલાઈ ન જાય આવું પણ તમને આપી શકે ક્લિયર છે તો આ પહેલો દાખલો ઈઝી હતો ચાલો આગળ વધીએ બીજો દાખલો કે ભાઈ ઉદાહરણનો 4.10 કે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિતિજ ઘટક તમને આપેલો છે એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે ટેસ્લામાં અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે ખાસ સમજજો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું અને દિશા ક્યાં છે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ તો આપણે શું કરતા હોઈએ છીએ જનરલી આ રીતે કરતા હોઈએ છીએ ખાસ સમજજો આ ઉત્તર આ દક્ષિણ આ છે આપણું પૂર્વ અને આ પશ્ચિમ સમજ પડે ને
પણ અહીંયા બોર્ડમાં મેં આ રીતે દર્શાવ્યું, ખરેખર દિશા ક્યાં હોય તો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, સમજ પડી ને, ઉત્તર મારી તરફ દક્ષિણ તમારી તરફ, આ પૂર્વ ને આ પશ્ચિમ એ રીતે હોય છે. તો તમને કીધું છે કે ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણ થી ભૌગોલિક ઉત્તર તરફ, તો આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ દર્શાવેલા છે. તેનો મતલબ કે ભૌગોલિક દક્ષિણ થી ભૌગોલિક ઉત્તર તરફ એટલે તો કે તમારી તરફ થી મારી તરફ, દક્ષિણ થી ઉત્તર તરફ. તો હું ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે દક્ષિણ થી ઉત્તર તરફ, એનો મતલબ કે અહીંયા હું પાર્ટ એ, તમને બે પાર્ટ આપ્યા છે તો હું લખું છું અહીંયા કોમન લખી દઈએ ચાલો, કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, અંદર તરફ છે એનો મતલબ કે અહીંયા ચોકડી મારું, એટલે એનો મતલબ ક્યાં છો, અંદર બહારની દિશામાં, દક્ષિણ થી ઉત્તર તરફ, અંદર તરફ, સમજ પડી ને, દક્ષિણ થી ઉત્તર તરફ. આ ભૌગોલિક દક્ષિણ છે, આ ભૌગોલિક ઉત્તર છે. આના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 5 માં જોઈશું, જ્યારે ચુંબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભણીશું ત્યારે, બરાબર. પણ અત્યારે યાદ રાખો કે ભૌગોલિક દક્ષિણ થી ભૌગોલિક ઉત્તર એટલે કે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. હવે એક જ લાંબો સીધો વાહક છે, એ 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે અને તેને સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકેલો છે, અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે પૂર્વથી પશ્ચિમ તરફ હોય અને બીજું દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે. શું કીધું છે, એકમ લંબાઈ દીઠ દળ. તો તમે જુઓ આપણે બળનું સૂત્ર આ લીધેલું કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા. કેમ આવું લીધું, કારણ કે અહીંયા તમને કીધું છે કે 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. અહીંયા તમને લંબાઈ નથી આપી પણ કીધું છે કે એકમ લંબાઈ દીઠ બળ, એનો મતલબ કે એફ ડેશ આપણે જો કહીએ તો એફ બાય એલ, એકમ લંબાઈ દીઠ બળ આપણે એ જ શોધવાનું છે, એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ. તો એકમ લંબાઈ દીઠ બળ, નવા બળને આપણે કહી દઈએ એફ ડેશ, તો અહીંયાથી એફ બાય એલ કરી દો તો શું આવે, આઈ બી સાઇન થીટા. હવે અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો, તો અહીંયા લંબાઈ તો છેદમાં જતી રહી છે, તો પ્રવાહ અને બી વચ્ચેનો ખૂણો, સમજ પડી ને, જે દિશામાં પ્રવાહ વહે છે એ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એટલે થીટા. સમજ ન આવે તો સાથે લખી દેવું. હવે પાર્ટ એમાં જોઈએ, તો પાર્ટ એમાં શું કીધું છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય, પૂર્વથી પશ્ચિમ, એટલે આ રીતે હોય, પૂર્વથી પશ્ચિમ ડાબી તરફ, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, અંદર તરફ. તો આપણે આઈ એલ થી બીની દિશામાં આંગળી ઘુમાવવાની, મૂલ્ય તો આપણને આ સૂત્રથી મળવાનું જ છે, પ્રવાહ 1 એમ્પિયર છે, બીનું મૂલ્ય તમને આપેલું છે અને થીટા હમણાં શોધી લઈશું આપણે આઈ અને બી વચ્ચેનો ખૂણો. તો આપણે પહેલા આઈ કઈ દિશામાં છે પ્રવાહ, તો તમને કીધું છે કે પૂર્વથી પશ્ચિમ એટલે ડાબી બાજુ, સમજ પડી, પૂર્વથી પશ્ચિમ આ તરફ. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, અંદર તરફ. તો આઈ અને બી વચ્ચેનો ખૂણો ક્યાં, આઈ આ તરફ, બી અંદર તરફ, તો થીટા થઈ ગયો 90. તો થીટા બરાબર 90, બરાબર. તો તમારું એફ ડેશ કેટલું થઈ ગયું, તો એ થઈ ગયું ખાલી આઈ બી, સમજ પડી. આ તમને સમજાવવું જોઈએ, પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ છે અને ચુંબકીય ક્ષેત્ર તો અંદર તરફ જ છે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. તો થીટા 90, તો વધ્યું ખાલી આઈ બી. ચાલો મૂલ્ય બધી કિંમતો મૂકી દો આની અંદર, તો મૂલ્ય મળી જાય, આ થઈ ગયું 1 અને બીની કિંમત છે 3×10⁻¹. તો આ તમારો જવાબ જ થઈ ગયો 3×10⁻¹ ન્યૂટન. ખાસ જોજો ન્યૂટન પ્રતિ મીટર. કેમ આવું, કારણ કે એકમ લંબાઈ દીઠ તમને બળ શોધવાનું કીધું છે, તો ન્યૂટન પ્રતિ મીટર લખવું પડે, એકમમાં ભૂલ ન થાય, બરાબર છે. ટેસ્લા નહીં લખતા, બળ છે એકમ લંબાઈ દીઠ, તો ન્યૂટન આવે બળનો એકમ, પણ એકમ લંબાઈ દીઠ એટલે પ્રતિ મીટર. અને પાર્ટ બી માં જુઓ શું કીધું છે, પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, તો દક્ષિણ કઈ બાજુ, તમારી તરફ, દક્ષિણથી ઉત્તર તરફ, તો પ્રવાહ પણ એ બાજુ અને ચુંબકીય ક્ષેત્રો તો અંદર તરફ જ છે, દક્ષિણથી ઉત્તર, સમજ પડી ને, પ્રવાહ પણ એ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં, તો થીટા થઈ ગયો 0 અને થીટા 0 તો સાઇન 0 0. તો પાર્ટ બી માં ડાયરેક્ટ લખી શકાય કે થીટા બરાબર 0, તો એફ ડેશ બરાબર 0. આ બંનેમાં મૂલ્ય મળી જાય, અહીંયા તો 0 છે એટલે દિશા શોધવાની જરૂર નથી, અહીંયા દિશા શોધો તો પ્રવાહ ક્યાં વહેતો હતો, પૂર્વથી પશ્ચિમ એટલે કે આ દિશામાં, એટલે આઈ આઈ એલ આ બાજુ, અને બી ક્યાં છે, અંદર તરફ, તો બળ ક્યાં આવે, નીચે તરફ. તો આપણે લખી શકીએ કે શિરોલંબ નીચે તરફ, ક્લિયર થાય છે, બરાબર. દિશા તમે શોધી શકો આઈ એલ ક્રોસ બી ની મદદથી, આઈ એલ આ બાજુ અને બી અંદર તરફ જ છે, તો અંગૂઠો નીચે એટલે શિરોલંબ નીચે તરફ. તો આ બીજો તમારો જવાબ છે એ કમ્પ્લીટ આવી જાય. ઓકે, ચાલો હવે લખી લો. ચાલો આગળ વધીએ, તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.5 અને 4.6 તમારે હોમવર્કમાં કરવાના છે. એની અંદર એક 4.5 ની અંદર ચેન્જ છે, એ હું અહીંયા કહી દઉં છું કે ભાઈ 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર
એકમ લંબાઈ દીઠ આટલું એડ કરવાનું છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ આટલું એડ કરી દો. એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? તો એકમ લંબાઈ દીઠ બળ શોધવું હોય તો F is equal to ILB sin theta વાપરો. એમાં F by L એકમ લંબાઈ દીઠ તમને બળ જોઈએ છે તો IB sin theta. હવે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો તમને અહીં આપી દીધો છે 30 ડિગ્રી, તો તમને જવાબ મળી જાય. બીજો દાખલો છે 4.6, એમાં કીધું છે કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. એટલે સોલેનોઇડની અક્ષને આપણે જો સમક્ષિતિજ ગણતા હોઈએ તો આ જે આપણને તાર આપેલો છે એ સોલેનોઇડની અક્ષને લંબ રૂપે મૂકવાનો કીધો છે. તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.27 ટેસ્લા, તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? સૂત્ર તમારે વાપરવાનું છે F is equal to ILB sin theta જ, બરાબર. એમાં તમને પ્રવાહ આપી દીધો છે 10 એમ્પિયર, L એટલે 3 સેન્ટીમીટર લંબાઈ આપી છે, B એટલે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.27 ટેસ્લા. હવે સાઇન થીટા, થીટા શોધવાનો, તો IL અને B વચ્ચેનો ખૂણો. હવે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય અને કઈ દિશામાં હોય યાદ છે? અક્ષ ઉપર જ હોય, અક્ષની દિશામાં. તો અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને એને લંબ રૂપે તારની અંદર પ્રવાહ વહે, તો IL આ રીતે અને B આ રીતે, તો એમની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો હવે જવાબ મળી જાય, ખ્યાલ આવો ને. એટલે 4.5ની અંદર કરેક્શન કરવાનું હતું એ તમે કરી દેજો. ત્યાર પછીનો દાખલો જોઈએ. આ વધારાના સ્વાધ્યાયનો છે પણ અગત્યનો છે એટલા માટે અહીંયા લીધો છે. રકમ છે કે 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળગ્યો, તેના બે છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે અને આ તારમાં થઈને સળિયામાં 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તમે આકૃતિ જોઈ શકો. શું કીધું છે? લંબાઈ આપી છે અને દળ આપ્યું છે અને એમાં એક વાહક સળિયો, આ એક સળિયો છે નીચે, એના છેડે બે તાર વડે એને સમક્ષિતિજ લટકાવેલો છે. તો આ પહેલો તાર, આ બીજો તાર, એના વડે એ સળિયો લટકાવેલો છે સમક્ષિતિજ દિશામાં અને સળિયાની અંદર પ્રવાહ વહી રહ્યો છે. કેટલો? 5 એમ્પિયરનો. આટલી પરિસ્થિતિ સમજ પડી. હવે શું કીધું છે સમજો, પાર્ટ વન, કે આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ જેથી આ તારમાં તણાવ શૂન્ય થાય. હવે તમે જુઓ, તારમાં તણાવ કોના લીધે હોય? તો કે આ જે સળિયો છે એનું દળ આપ્યું છે 60 ગ્રામ, એટલે કે વજન હોય mg, એના કારણે આ બંને તારમાં સમાન તણાવ હોય. ખ્યાલ આવે છે ને? બંને તારની અંદર તણાવ કેવું હોય? એક સમાન હોય. કોના કારણે? આ વજનના કારણે. પણ આપણને કીધું કે તણાવ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. એના માટેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો જેટલું બળ નીચે છે એટલું બળ કંઈક ઉપર હોય તો તણાવ શૂન્ય થઈ જાય, સળિયો હવામાં સ્થિર થઈ જાય ને. આગળ આપણે દાખલો કર્યો હમણાં એના જેમ, કે જેટલું બળ નીચે એટલું બળ ઉપર, તો એ સળિયો હવામાં લટકતો હોય અને તો જ આ તારની અંદર તણાવ શૂન્ય થાય. તો આપણે ચુંબકીય બળ ક્યાં લાગવું જોઈએ? ઉપરની દિશામાં. હવે અંગૂઠો ઉપરની દિશામાં, બળની દિશા ઉપર થઈ ગઈ. તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોવા જોઈએ? તો પ્રવાહ તો જાણીએ છીએ, જમણી બાજુ ધારી લો કે છે. તો IL થી બી ની દિશામાં આંગળા ઘુમાવો તો બી ક્યાં હોવું જોઈએ? અંદર તરફ. તો એ દિશા આવી ગઈ. આખામાં કરવું પડે પણ મેં અહીંયા તમારી સમજ માટે સાઈડમાં કર્યું છે, ચોકડી એટલે અંદર તરફની દિશા. તો IL અને B, તો અંગૂઠો ઉપર, તો ચુંબકીય બળ ઉપર તરફ, તો તણાવ શૂન્ય થઈ જાય. ચુંબકીય બળ બરાબર વજન બળ થઈ જાય તો તારમાં તણાવ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એ ટૂંકમાં લખ્યું છે કે તારની અંદર તણાવ શૂન્ય થવું હોય તો ચુંબકીય બળ બરાબર વજન બળ. હવે અહીંયા સાઈન થીટા મેં નથી લખ્યું, સાઈન 91 થવાનું. કેમ? કારણ કે IL આ બાજુ, બી અંદર તરફ, તો ખૂણો 90. હવે તમને સમજ આવી જોઈએ અને કિંમતો મૂકી દો એટલે જવાબ આવી જાય. ક્લિયર છે? નંબર બે, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને, એટલે કે અંદરની દિશામાં હતું તો અંદરની દિશામાં જ રહેવા દઈને પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારમાં કુલ તણાવ કેટલું હશે? તારનું દળ અવગણવાનું છે. તારના દળને આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે જે પણ દળ અહીંયા મૂકીએ છીએ સળિયાનું છે, કારણ કે સળિયા ઉપર લાગતા બળની વાત કરીએ છીએ. તો અહીંયા શું કીધું છે? ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં એમ જ રહેવા દે, પ્રવાહની દિશા ઉલટાવો. એટલે પ્રવાહ જમણી બાજુ જાય છે, એના બદલે હવે ક્યાં જવું જોઈએ? ડાબી બાજુ. તો તમે જુઓ, IL થી B તરફ ઘુમાવો તો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. એટલે આ બળ ક્યાં આવી ગયું? નીચે તરફ. સમજ પડી ને? પ્રવાહની દિશા ઉલટાવો અને B તરફ ઘુમાવો, IL થી B ની તરફ, તો ચુંબકીય બળ પણ નીચે તરફ, વજન બળ પણ નીચે તરફ. તો તમે લખી શકો કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા તારમાં તણાવ કેટલું થશે? હવે તણાવ લાગશે, કેમ કે બધા બળો ક્યાં આવી ગયા? નીચે તરફ. IL B ની, IL ક્રોસ B ના આધારે પણ ચુંબકીય બળ નીચે, વજન બળ પણ નીચે. તો આ તારમાં તણાવ હોય તો એ તણાવ કેટલું હોય? દરેક તારમાં આપણે શોધવાનું છે. તો દરેક તારમાં તણાવ T છે તો કેટલું હોય? 2 ટાઈમ તાર સળિયાનું વજન બળ. 2 × m મૂકી દો, કેટલું છે? 60 ગ્રામ. અને કિલોગ્રામમાં ફેરવો, જીની કિંમત મૂકો એટલે જવાબ મળી જાય 1.176 ન્યૂટન. તમને અહીંયા જો સમજ ન આવ્યું હોય કે 2 ટાઈમ mg કેમ લીધું, તો તમે આ પણ લઈ શકો કે mg નીચે છે વત્તા બીજું કયું હતું?
ILB sin 90 થવાનો કારણ કે IL આ બાજુ અને B અંદર તરફ તો sin 91 તો આ કરશો તો જવાબ તમારો 2mg જ આવશે કારણ કે ILB શું હતું mg જ હતું સમજ પડી ને લાઈન અંદર કિંમત મૂકશો તમે તો પણ જવાબ આ જ આવશે રેડી અને તમે 2 ટાઈમ ILB લખો કે 2 ટાઈમ mg લખો અથવા mg plus ILB લખો જવાબમાં કોઈ ફરક આવતો નથી ઓકે છે ચાલો તો હવે આ દાખલો તમે લખી લો चालो त्यार पछीनी थीरी जो ये जनु नाम से बे समांतर विद्युत प्रवाह धारित वाहक वच्चे लागतु बल अथवा ने बीजा शब्दों में कहेवामां आवे छे एम्पियर नो नियम कारण के एम्पियर नामना वैज्ञानिके आ बे समांतर विद्युत प्रवाह धारित वाहक से एमना वच्चे लागतु बल कया सूत्र थी आपी शकाय ए शोधेलू तो आपणे जोईए के आ थीरी कई रीते समझवानी छे सौ प्रथम अहींया बे समांतर विद्युत प्रवाह धारित वाहक कीधा छे ते समांतर विद्युत प्रवाह धारित वाहक तरीके आपणे बे तार लईए सपोज के यहाँ एक तार से सीधो अने अनंत लंबाई नो आपणे तार लईए बराबर अने यहाँ एक बीजो आपणे तार ली लईए आ थई जाय बे वाहको हवे केस वन आपणे लईए पहलो केस के भाई बन्ने तार मा एक समान दिशा मा प्रवाह वहे छे एक समान दिशा मा प्रवाह वहे छे बन्ने तार ने अंदर एक समान दिशा में प्रवाह वहे धारी लो के पहला तार से ने अंदर वहे तो प्रवाह आई वन अने बीजो तार से ने अंदर वहे तो प्रवाह आई टू आना अपने नाम आपिए तार ए बी अने बीजा ने नाम आपिए अपने सी डी समझ पड़ी बे तार से ए बी अने सी डी अनंत लंबाई ना से सीधा से सुरेख तार से एक ने अंदर प्रवाह आई वन बीजा ने अंदर आई टू बन्ने ने अंदर वहे तो प्रवाह एक दिशा में से एक समान दिशा में ओके तो हवे ये वो समझी शकाय के भाई पहला तार ना कारण चुंबकीय क्षेत्र उत्पन्न थाय कया सूत्र थे आपी शकाय म्यू जीरो आई अपॉन टू पाई आर धारी लो के बन्ने तार वच्चे नो अंतर छे आपणे स्मोल आर कही दईए केटलो कही दईए स्मोल आर एटले के आ पहला तार थी बीजो तार स्मोल आर अंतर छे तो आ पहला तार ना कारणे आर जेटला अंतरे चुंबकीय क्षेत्र नो मूल्य केटलू म्यू जीरो आई वन अपॉन टू पाई आर ख्याल आव्यो एटले आ बिंदु पास चुंबकीय क्षेत्र मळे ए एना चुंबकीय क्षेत्र में आ बीजो विद्युत प्रवाह धारित तार छे एवुं कहेवाय अने ज्यारे चुंबकीय क्षेत्र नी अंदर विद्युत प्रवाह धारित तार मूकेलो होय त्यारे एना उपर बळ लागे आईएल क्रॉस बी मुजब बस आटलो फंडामेंटल छे समझ पड़ी ने पहला तारना कारणे चुंबकीय क्षेत्र उत्पन्न थाय आ बिंदु पास चुंबकीय क्षेत्र शोधी शकाय म्यू जीरो आई अपॉन टू पाई आर नो उपयोग करीने अने ए चुंबकीय क्षेत्र नी अंदर बीजो तार छे एवुं कही शकाय तो एना उपर लागतो बळ आईएल क्रॉस बी नी मदद थी शोधी शकाय मूल्य पण मळे दिशा पण मळे सिमिलरली एवी ज रीते आ बीजा तारनो चुंबकीय क्षेत्र अहींया शोधी शकाय आर जेटला अंतरे म्यू जीरो आई टू अपॉन टू पाई आर आर जेटला अंतरे होय तो अने आ बीजा तारना चुंबकीय क्षेत्रमां पहेलो तार विद्युत प्रवाह धारित तार मूकेलो छे एवुं समजी शकाय तो आ पहेला आ सॉरी बीजा तारना चुंबकीय क्षेत्रना कारणे पहेला तार ऊपर बळ लागे आईएल क्रॉस बी मुजब ए पण आपणे गणी शकीए समज आवे ने आ वस्तु तो एज समजवानुं छे चालो तो शुरू करीए के तार એકના કારણે તાર બે પર આને આપણે વન કહી દઈએ તાર એક અને આને કહી દઈએ ટુ તાર એકના કારણે તાર બે પર ચુંબકીય ક્ષેત્ર કયા સૂત્રથી આપી શકાય આપણે પહેલાના કારણે હશે તો આપણે બી વન કહીએ તો લખાય મ્યુ ઝીરો આઈ અપોન ફોર ટુ પાય આર તો મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર આર જેટલા અંતરે અહીંયા આ બિંદુએ આપણે લેવું હોય પહેલા તારના કારણે તાર એકના કારણે તાર બે પર ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ આ બિંદુ એટલે કેટલા અંતરે આર અંતરે તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર મુજબ મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર આટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે કઈ દિશામાં હોય તો આપણને ખબર છે તારની અંદર વહેતો પ્રવાહ ઉપર તરફ તો આંગળાઓ આમ ઘુમાવો તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એ અંદર તરફ હશે હું ચોકડી મારું અહીંયા બી વન સમજ પડી કે ન પડી આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય અંદર તરફ કેમ કે પ્રવાહ ઉપર તરફ આંગળાઓ ઘુમાવો તો એક્ઝેક્ટ આ બિંદુ પાસે ક્યાં આવવાનું અંદર તરફ અથવા એ રીતે નથી કરવું તો આપણને ખબર છે બાયો સાવર્ટનો નિયમ આઈડીએલ થી આરની દિશામાં આઈડીએલ કઈ બાજુ ઉપર તરફ કેમ કે પ્રવાહ ઉપર તો આઈડીએલ ઉપર અને આર કઈ બાજુ આમ ને અહીંયાથી આમ ઘૂમવાનું આર આ બાજુ છે તો આઈડીએલ થી આર જાઓ તો અંગૂઠો અંદર એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર છે સમજ પડી આ બીજા તારની અંદર હવે આ બીજો તાર છે તમે જોઈ શકો કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ તો એ ચુંબકીય ક્ષેત્ર બી વન ની અંદર આઈ ટુ વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકેલો છે એવું કહી શકાય તો આ ચુંબકીય ક્ષેત્રના કારણે આના ઉપર બળ લાગે બરાબર છે જુઓ આઈ આઈએલ પહેલી તરફ છે અને બી અંદર તરફ છે તો તમને સમજ પડે એટલે આપણે લખી શકીએ કે હવે
तार बे पर चुंबकीय क्षेत्र बी वन ना कारणे एल लंबाई पर लागत बल, कारण के बीजा तार ने लंबाई अपने जोई से तो अपने बीजा तार पर लागत बल से अपने एफ टू कही है, तो एफ टू इज इक्वल टू आई एल क्रॉस बी वन लखव पड़े, समझ पड़ी। और अँ आई एल अँ आई क्यों लखव पड़े तो आई टू, खास समझो क्या सूत्रों मुजब एफ इज इक्वल टू आई एल क्रॉस बी मुजब, आम भूल न थवी जो ये। खास समझो को चुंबकीय क्षेत्र है तो पहला तार नो तो बी वन लखव पड़े, आई एल को लेवा तो के आ तार नो चुंबकीय क्षेत्र पहला तार नो तो बी वन, आई एल को लेवा तो बीजा तार नो तो आई टू एल लखव पड़े, एनी लंबाई में कीधु एल लंबाई तो आई टू एल प्रवाह आई टू और बीजा तार पर बल से एट्ले एफ टू, समझ पड़ी ने। એટલે અહીંયા જ્યાં સૂત્રની અંદર આઈ એલ અને બી છે એ કોઈ એક જ તારનો નથી, કોઈ એકનું ચુંબકીય ક્ષેત્ર છે અને પ્રવાહ બીજાનો છે, એનો ને એનો પ્રવાહ એનું ને એનું ચુંબકીય ક્ષેત્ર પોસિબલ બને નહીં, એનો એ જ તાર પોતાના ઉપર ક્યારેય બળ લગાડતો હોતો નથી। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી એટલે પહેલા તારનું તો કે બી વન, આ આઈ એલ એટલે બીજા તારનો પ્રવાહ ખંડ તો આઈ ટુ એલ લખવો પડે અને એના ઉપર બળ બીજા તાર ઉપર લાગે તો એફ ટુ, સમજ પડી। આમાં કિંમતો મૂકીએ તો આને મૂલ્યમાં જો લખીએ તો શું થાય, એફ ટુ ઇઝ ઇક્વલ ટુ I2 L B1, અને તમે જુઓ I2 L કઈ દિશામાં તો કે ઉપર તરફ, B ક્યાં અંદર તરફ તો ખૂણો કેવો છે 90, I2 L ઉપર તરફ B અંદર તરફ તો ખૂણો 90, તો અહીંયા કઈ લખવાની જરૂર નથી કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે, આ ક્રોસ ગુણાકાર વ્યાખ્યાયિત કરો એટલે ખબર પડી જાય। આ B1 ની કિંમત અહીંયા છે મૂકી દો તો તમને મળી જાય F2 ઇઝ ઇક્વલ ટુ I2 L તો છે જ ઇન્ટુ B1 ની કિંમત મૂકો म्यू जीरो आई वन अपॉन टू पाई आर, तो आने खूब व्यवस्थित रीते जो आप सूत्र ने लखीए तो क्या थाय एफ टू इज इक्वल टू म्यू जीरो आई वन आई टू डिवाइडेड बाय टू पाई आर इंटू एल, तो आ सूत्र से एम्पियर नामना वैज्ञानिक तार वेलू कि जयरे बे विद्युत प्रवाह धारित तार हो एक बीजाने समांतर राखेला हो त्यारे ए बन्ने नी वच्चे लागतो बल आ सूत्र थी आपी शकाय, म्यू जीरो आई वन आई टू इंटू एल डिवाइडेड बाय टू पाई आर, आ बलनु मूल्य मिल्यु। दिशा कई रीते शोधी शकाय तो आई टू एल क्रॉस बी नी मदद थी, आई टू एल उपर तरफ बी अंदर तरफ तो दिशा आ बाजू, एटले आपणे समजी शकीए कि एफ टू कई बाजू हशे आ बाजू हशे, समझ पड़ी ने। आई टू एल क्रॉस बी तो अंगूठो आ बाजू तो एफ टू नी दिशा आ रीते मळे। सिमिलरली तमे आवी ज रीते विचारो तो बीजा नु चुंबकीय क्षेत्र अहींया होय, बीजा नु चुंबकीय क्षेत्र अहींया होय आम करो एटले क्यां आवे, अहींया बीजा नु चुंबकीय क्षेत्र बहार तरफ मळे छे, अहींया लखुं छुं आ बिंदु ए बी टू क्यां होय बहार, बीजा नु चुंबकीय क्षेत्र बी टू कहीए तो जुओ आई आईडीएल क्रॉस आर बायो सावरना नियम मुजब आईडीएल क्रॉस आर तो अंगूठो क्यां आवे बहार तरफ, एटले बहार तरफ एटले डॉट वडे, तो बीजा नु चुंबकीय क्षेत्र आ तार उपर बी टू एटले केटलुं लखाय म्यू जीरो आई टू अपॉन टू पाई आर, समझ पड़ी। अने एवी ज रीते पहला तार उपर लागतुं बल विचारीए तो एफ वन बराबर आई वन एल गुणा बी टू लखवू पड़े, आई वन एल गुणा बी टू, अने आई वन एल क्या हशे तो आई वन एल उपर बी टू क्या हशे तो के बहार तरफ, तो अंगूठो आ बाजू, एनो मतलब के पहला तार उपर बल आ दिशामां लागे। हवे तमे मेळवी शको, मेळवानी जरूर नथी पण जो मेळवू होय तो तमे मेळवी शको, आ तो मैं तमने समझ आपी। तो आवी ज रीते આવી જ રીતે જે આપણે પ્રોસેસ કરી એ જ રીતે તમે જો એફ વન મેળવો સેમ ટુ સેમ બીજાના કારણે ચુંબકીય ક્ષેત્ર બી ટુનું સૂત્ર લખો, પછી એફ વનનું સૂત્ર લખો આઈ વન એલ ગુણા બી ટુ અને એને વ્યાખ્યાયિત કરો એટલે જવાબો તમને મળતા જ, આ જ રીતે આગળ વધો તો એફ વન આનો આ જ મળે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ ડિવાઈડેડ બાય ટુ પાય આર ઇન્ટુ એલ, સૂત્ર આ જ મળે। તમે અહીંયા જોઈ શકો કે પહેલા તાર પર જેટલું બળ લાગે છે એટલું જ બળ બીજા તાર ઉપર લાગે છે, પણ તમે દિશા જુઓ મૂલ્ય એના સમાન છે પણ દિશા કેવી મળે છે પરસ્પર વિરુદ્ધ, તો તમે અહીંયા સદિશ સ્વરૂપમાં આવું લખી શકો। તાણા ઉપરથી આપણને અગત્યનું તારણ શું મળ્યું કે જ્યારે બે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક છે એની અંદર એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે, સમજ પડી ને। આ તાર એમ જ હોય અને આ તાર ઉપર બળ લાગતો હોય તો આ બાજુ આકર્ષાય, અને આ તાર એમ જ હોય તો આ તાર આ બાજુ આકર્ષાય, એકબીજા ઉપર ટૂંકમાં બળ લગાડતા હોય તો આ તારે એકબીજાની નજીક આવવા પ્રયત્ન કરે। એટલે ખૂબ અગત્યનો આ સ્ટેટમેન્ટ છે કે જ્યારે બંને તારમાં એક જ દિશામાં એટલે કે એક સમાન દિશામાં
विद्युत प्रवाह वहेतो होय त्यारे बन्ने वच्चे शुं थाय छे आकर्षण थाय छे। आ वस्तु समझ पड़ी। જ્યારે બંને તારની અંદર એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય અથવા એક સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે, આ ભૂલી ન જતા, આ ખૂબ અગત્યનું તારણ છે। આવી જ રીતે અથવા આપણે નંબર બી આપીએ। હવે નંબર બી આપીએ, પહેલા અહીંયા એકમ લંબાઈ દીઠ બળ શોધી લઈએ। તો આપણે લખીએ એકમ લંબાઈ દીઠ બળ, એકમ લંબાઈ દીઠ બળને આપણે એફ ડેશ કહીએ, તો શું લખાય? F2 ના છેદમાં L અથવા F1 ના છેદમાં L, કોઈ પણ લઈ લો, જવાબ સરખો જ મળવાનો। એકમ લંબાઈ દીઠ બળ લ્યો, બંનેના મૂલ્યો તો સમાન જ છે, તો એકમ લંબાઈ દીઠ જો આપણે બળ લખીએ તો શું આવે? તો આ F1 by L અથવા F2 by L કરો તો મળે μ0 I1 I2 divided by 2 pi r। તમારે આ સૂત્ર યાદ રાખવાનો, આ ઓટોમેટિક આવડી જશે। ઓકે ચાલો, આ પહેલું કામ કમ્પ્લીટ। નંબર 2, बन्ने तार मा विरुद्ध दिशा में प्रवाह वहे, बन्ने तार मा विरुद्ध दिशा मा प्रवाह वहे छे। एवा किस्सा मा शुं करवानुं? आ टाइटल आपो, बन्ने तार मा विरुद्ध दिशा मा, तो एक तार नी अंदर ऊपर तरफ तो बीजा तार नी अंदर नीचे तरफ, रेडी? तो विरुद्ध दिशा में थी गयो। फरीथी सेम टू सेम आज प्रोसीजर, खाली दिशा नी वात आवशे, बाकी तो मूल्य तो आज रीते मळवाना छे। समझ पड़ी ने? मूल्य शोधवा माटे तमारे आज प्रोसेस करवानी छे। अहींया ज्यारे तमे चुंबकीय क्षेत्र नी दिशा ने आई टू एल नी दिशा अथवा आई वन एल नी दिशा जे पण क्रॉस गुणाकार व्याख्यायित करशो एना आधारे तमने आ जे बन्ने तार छे ने, सपोज के आ पहेलो तार छे, हुं टूंकमां लखुं, अने आ बीजो तार छे, तो आने आपणे कहीए बे नंबर नो तार, आने कहीए एक नंबर नो तार, तो आना उपर बळ आ तरफ लागे एफ वन, आना उपर बळ आ तरफ लागे एफ टू। ए तमे व्याख्यायित करी शको, सिम्पली आवुं ज छे। बन्ने तारना कारणे, कोई एक तारना कारणे चुंबकीय क्षेत्र शोधो, ए चुंबकीय क्षेत्रना कारणे बीजा उपर लागता बळनुं सूत्र लखो, मूल्य आज मळशे, मूल्य आनुं, पण दिशा तमे आना उपरथी मेळवी शकशो, ए दिशा तमने आ रीते कंईक मळशे। એટલે જ્યારે બંને તારની અંદર આની અંદર વહેતો પ્રવાહ સપોઝ આપણે આઈ વન કહીએ, બાકીનું તમે પૂરું કરજો, આની જરૂર નથી, પણ છતાંય તમારી જાણ માટે તમારે લખવું હોય લખી શકો। એકની અંદર ઉપર તરફ છે, બીજાની અંદર નીચે તરફ છે, તો બંને તારની અંદર વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બળનું મૂલ્ય આટલું જ હોય। આ સૂત્રથી તે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય આર ડિવાઇડેડ બાય એલ, અહીંયા આ આર છે બંને તાર વચ્ચેનું અંતર છે, અને એલ શું છે? તો કે જે તાર ઉપર બળ લાગે છે એની લંબાઈ છે। સમજો, આ એલ શું છે? જેના પર બળ લાગે છે એની લંબાઈ। કન્સેપ્ટ બરાબર સમજવાનો, બરાબર? એકનું ચુંબકીય ક્ષેત્ર છે અને બીજાની લંબાઈ અને પ્રવાહ છે, જેના ઉપર બળ લાગે છે, જો જેના ઉપર બળ લાગે છે બીજા ઉપર, તો બીજાનો પ્રવાહ એની લંબાઈ છે, એટલે યાદ રાખવાનું। તો અહીંયા તમે અગત્યનું તારણ શું આપી શકો? કે જ્યારે બંને તારમાં એક જ દિશામાં, સોરી, જ્યારે બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચે કેવું બળ લાગે? જુઓ, બંને તાર એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે, અપાકર્ષી બળ લાગે। તો બાકીનું એઝ ઇટ ઇઝ, અને અહીંયા લખી શકાય કે જ્યારે બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય, જ્યારે બંને તારમાં અહીંયા એક જ દિશા છે એના બદલે અહીંયા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે અથવા અપાકર્ષી બળ લાગે છે। આ ખાસ સમજવાનું, સમાન દિશામાં તો આકર્ષણ, પરસ્પર વિરુદ્ધ દિશામાં તો અપાકર્ષણ, એ તમે સાબિત કરી શકો। ક્લિયર છે? ચાલો, આટલી વસ્તુ કોપી કરી લો, પછી આપણે એક એમ્પિયરની વ્યાખ્યા આપીએ। ચાલો, ઓકે, ડન। આ એમ્પિયરનું સૂત્ર છે, આ જે બળનું આપણને સૂત્ર મળે છે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ ડિવાઇડેડ બાય ટુ પાય આર ઇન્ટુ એલ, એ એમ્પિયરનું સૂત્ર છે। હવે તમે આ સૂત્ર જોઈ લો, આ જે સૂત્ર છે એની અંદર આપણે આઈ વન આઈ ટુ આ એલ એ બધું એક એક લઈ લઈએ, શું લઈ લઈએ? એક એક લઈ લઈએ, અને બંને વચ્ચેનું અંતર પણ આપણે એક મીટર લઈ લઈએ, એટલે આપણે અહીંયા લખીએ કે એફ ડેશ બરાબર મ્યુ ઝીરો, આપણે આ સૂત્ર લઈએ, ચાલો મ્યુ ઝીરો
आई वन अथवा डायरेक्ट लखिया पहलू लीए आई वन आई टू एल डिवाइडेड बाय टू पाई आर में आई वन बराबर आई टू बराबर एक एम्पियर लीए और आई वन आई टू बने तार में वहत प्रवाह एक एम्पियर लंबाई अपने लीए एक मीटर और आर शू बने तार वच्चे अंतर से समझो तो आर बने तार वच्चे अंतर अपने लखीए एक मीटर एट के लंब अंतर जेने अपने कही सकी तो आवा किस्सा में एफ शू थाय विचारो एफ थाय शू जुओ आई वन आई टू वन लीधो लंबाई पर एक मीटर लीधी एट के एकम लंबाई लीधी आज आर से बने तार वच्चे अंतर से हजू कहूँ छू एक मीटर लीधु तो बधु वन 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 तो एफ इज इक्वल टू म्यू जीरो अपॉन टू पाई और आनी किंमत केटली छे तो आ फोर पाई गुणा दस नी माइनस सात छे याद आवे छे छेदमा टू पाई तो फोर पाई भाग्या टू पाई 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 कैंसल तो आ विधु बे गुणा दस नी माइनस सात घात न्यूटन अथवा अथवा एफ डेश शू लखाय एफ डेश शू लखाय जुओ न्यूटन प्रति मीटर जवाब तो एज आवे आर बराबर एक से आई वन आई टू बराबर एक से म्यू जीरो अपॉन टू पाई ज बचवानुं हतुं आई वन आई टू आर बधुं एक ज छे तो म्यू जीरो अपॉन टू पाई जवाब आटलो ज आवे तो एकम लंबाई दीठ ज्यारे बळ ले त्यारे आपणे आवुं लेत समझ आवे छे के नथी आवती बंने वस्तु सरखी छे एक नाना उपरथी लीधो आ सूत्र उपरथी खाली एफ कहीने बराबर छे બધું વન વન મૂકો તો મ્યુ ઝીરો ઓપન ફોર પાય એટલે બે ગુણા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન અથવા તમે એકમ લંબાઈ દીઠ લ્યો તો એકમ લંબાઈ દીઠ બળ એટલે ન્યૂટન પ્રતિ મીટર લખવું પડે અને આના ઉપરથી ટેક્સ બુકની અંદર તમને વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા હું અહીંયા લઉં છું એક એમ્પિયરની વ્યાખ્યા આપી છે તમને કે એક એમ્પિયર પ્રવાહ એટલે શું તો તમને વ્યાખ્યા કંઈક આવી કીધી છે કે ભાઈ એમ્પિયર એટલે કે એક એમ્પિયર એ સ્થિર વિદ્યુત પ્રવાહનું એવું મૂલ્ય છે કે જે બે ખૂબ લાંબા સીધા અને નહિવત આડછેદ ધરાવતા અને શૂન્યાવકાશમાં એકબીજાથી કેટલા મીટર અંતરે રાખેલા એક મીટર અંતરે સમાંતરમાં રાખેલા વાહકમાંથી પસાર થતો હોય ત્યારે બંને વાહકો પર એક મીટરની લંબાઈ દીઠ બંને વાહકો વચ્ચેની એક મીટરની લંબાઈ દીઠ એના વચ્ચે કેટલું બળ લાગે તો કે બે ગુણા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટનનું બળ લાગે આ એક એમ્પિયરના પ્રવાહની વ્યાખ્યા છે ખાસ યાદ રાખજો ફરીથી રિપીટ કરું છું કે એક એમ્પિયર એ સ્થિર વિદ્યુત પ્રવાહનું એવું મૂલ્ય છે કે જે બે ખૂબ લાંબા સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા અને શૂન્યાવકાશમાં એકબીજાથી એક મીટર અંતરે રાખેલા વાહકોમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે બંને વાહકો પર એક મીટરની લંબાઈ દીઠ આ એક મીટરની લંબાઈ દીઠ એના પર લાગતું બળ કેટલું હોય બે ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન હોય તો એ પ્રવાહને કહેવાય એક એમ્પિયર તમને ટેક્સ્ટ બુકમાં 155 નંબરના પેજ ઉપર એ વ્યાખ્યા આપેલી છે તમારે કરી લેવાની છે તૈયાર અને બીજી એક વ્યાખ્યા પણ આપી છે તમને કુલંબની કે એક કુલંબ કોને કહેવાય તો એ વ્યાખ્યા ઓલરેડી આપણે ક્યુ બરાબર આઈટી ઉપરથી સમજી શકીએ ક્યુ બરાબર આઈટી લો તો ક્યુનો એકમ થાય કુલંબ ઇઝ ઇક્વલ ટુ આઈટી એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કુલંબ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો જ્યારે પણ કોઈ વાહકમાંથી એક એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય ત્યારે એક સેકન્ડમાં પસાર થયેલો વિદ્યુત ભારનો જથ્થો એક કુલંબ કહેવાય ક્યુ બરાબર આઈટી મુજબ વિચારો તો કુલંબ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ એક એમ્પિયરનો હોય તો એ વાહકમાંથી એક સેકન્ડમાં પસાર થયેલો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના જથ્થાને એક કુલંબ કહેવાય એ વ્યાખ્યા પણ તમને એ 155 નંબર ઉપર આપેલી છે ક્લિયર પણ આપણે આ સૂત્રને ખાસ યાદ રાખીશું કે કઈ રીતે આવે છે એકનું ચુંબકીય ક્ષેત્ર અને બીજા ઉપર બળ લાગે આ બાબતને આપણે સમજવાની છે તો આટલું કોપી કરી લો પછી આના પર આ સૂત્ર પર આધારિત આપણે દાખલાઓ લઈને આગળ જઈએ ચાલો આગળ જઈએ તો ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.7 રકમ છે કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી અનુક્રમે 8 એમ્પિયર અને 5 એમ્પિયરના પ્રવાહો એક જ દિશામાં વહે છે તારની અંદર પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો એમના વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે બરાબર તો તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો આપણને બે તાર આપ્યા છે બંને વચ્ચેનું અંતર આપ્યું છે 4 સેન્ટીમીટર બંનેની અંદર પ્રવાહો આપ્યા છે અને આપણને કીધું છે કે તાર એ છે એનો 10 સેન્ટીમીટર લંબાઈનો જે ભાગ હોય એના ઉપર લાગતું બળ શોધો જો તારની એક્ચ્યુઅલ લંબાઈ આપણને આપેલી નથી કે તાર એ છે એ કુલ કેટલી લંબાઈનો છે એ આપણને આપેલું નથી પણ કીધું છે કે એ તારની જે પણ કઈ લંબાઈ છે એમાંનો જે 10 સેન્ટીમીટર લંબાઈનો જે વિભાગ છે એના ઉપર લાગતું બળ
શોધો. તો આપણે જે પણ લંબાઈ લઈશું બળની ગણતરીમાં એ માત્ર ને માત્ર 10 સેન્ટીમીટર લઈશું, કારણ કે રકમમાં એટલા જ વિભાગ ઉપર લાગતું બળ માંગેલું છે. તો આવી રીતે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે સૌ પ્રથમ આપણે શું શોધવું પડે, એકમ લંબાઈ દીઠ તાર ઉપર લાગતું બળ શોધવું પડે. તો આપણે લખ્યું છે કે તારની એકમ લંબાઈ દીઠ બળ એટલે કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એલ, અને આપણું સૂત્ર હતું મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાઈ આર. ખાલી બળ જોઈતું હોય તો આ એલ અહીંયા ગુણાઈ જાય બરાબર, પણ આપણે એકમ લંબાઈ દીઠ બળ ગણીએ છીએ એટલે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાઈ આર. મ્યુ ઝીરોની કિંમત જાણો છો, 4π × 10⁻⁷, આઈ વન આઈ ટુ 8 અને 5 છે, 2πr એટલે બે તાર વચ્ચેનું અંતર ભૂલાઈ ન જાય તો એ આપ્યું છે 4 સેન્ટીમીટર. એને મીટરમાં કન્વર્ટ કરો અને કિંમતો મૂકો એટલે જવાબ મળે 2 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર, કારણ કે એકમ લંબાઈ દીઠ બળ છે. સિમ્પલ, આટલી વસ્તુ ક્લિયર. હવે એકમ લંબાઈ દીઠ બળ આપી દીધું, હવે કોઈ પણ લંબાઈ માટે તમને બળ શોધવાનું કીધું હોય તો ત્રિરાશિ આવી જાય કે ભાઈ એકમ લંબાઈ દીઠ આટલું તો 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ કેટલું, એકમ લંબાઈ દીઠ આટલું તો 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ કેટલું, તો તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ મળી જાય એફ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ ઇન્ટુ એલ. ત્રિરાશિ પ્રમાણે એકમ લંબાઈ દીઠ આટલું તો 10 સેન્ટીમીટર લંબાઈ પર કેટલું, તો એફ ડેશ ઇન્ટુ એલ એટલે એફ ડેશની કિંમત મેળવી, એલ એટલે આપણને કીધું 10 અને મીટરમાં ફેરવો તો તમને જવાબ મળી જાય 2 × 10⁵ ન્યૂટન. અને બળ કેવા પ્રકારનું, તો કે એક સમાન દિશામાં પ્રવાહ વહે છે તો આકર્ષિત પ્રકારનું હોય બરાબર છે, ક્લિયર છે. એટલે જ્યારે પણ આ રીતનું હોય, તમને કોઈ સ્પેસિફિક લેન્થ નથી આપી લંબાઈ, ત્યારે તમારે પહેલાં એકમ લંબાઈ દીઠ બળ શોધી લેવાનું અને પછી આગળ વધવાનું. આ બંને દાખલા 4.22 અને 4.26 બંને સ્વાધ્યાયના છે, હોમવર્કમાં કરવાના છે. એમાં 4.26માં ખાસ ધ્યાન આપજો, એની અંદર સોલેનોઇડ ને એવું બધું આપેલું છે તો વ્યવસ્થિત રીતે ચુંબકીય ક્ષેત્રની એ તમામ ગણતરીઓ કરજો અને પછી આગળ વધજો. એની અંદર કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો મને પૂછી લેજો, જોકે ઇઝી છે આ, તો ઇઝી જ છે. 4.26માં થોડું ધ્યાન આપજો, એની અંદર સંતુલિત અવસ્થાની વાત છે અને ઓલરેડી એવા બે દાખલા આપણે કરી ગયા. ક્લિયર, ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો છે, વધારાનો એક લીધો છે કે એક લાંબા જડિત અને સંક્ષિતિજ તાર પીની અંદર 50 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે. એક તાર આપ્યો છે પી, જેની અંદર આપણને 50 એમ્પિયરનો પ્રવાહ આપ્યો છે અને તાર છે જડિત અવસ્થામાં છે, એ મૂવેબલ નથી, એ પોતાના સ્થાનથી હલનચલન કરી શકે નહીં. બીજા એક તાર ક્યુને તાર પીની ઉપર સમાંતરે રાખવામાં આવે છે. એટલે અહીંયા આપણે લઈએ કે ધારી લો કે આ તાર પી છે, જેની અંદર વહેતો પ્રવાહ કેટલો છે, 50 એમ્પિયરનો છે. આપણે અહીંયા લખીએ પી, જેની અંદર વહેતો પ્રવાહ છે 50 એમ્પિયરનો. અને આ તાર બીજો એક તાર છે ક્યુને, એ તાર પીની ઉપર સમાંતરે રાખવામાં આવે, એટલે અહીંયા એક બીજો તાર છે પીની ઉપર, તાર છે ક્યુ અને એ સમાંતર રાખવામાં આવે છે. તાર ક્યુનું વજન આપણને આપી દીધું છે, જેને આપણે ડબલ્યુ કહી શકીએ, તો એનું વજન આપી દીધું છે આટલું. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 0.075 ન્યૂટન પ્રતિ મીટર. એકમ જુઓ એટલે ખબર પડે, આ એફ બાય એલ આપેલું છે, એકમ લંબાઈ દીઠ બળ આપેલું છે, એકમ લંબાઈ દીઠ બળ તો જ ન્યૂટન પ્રતિ મીટર હોય ને, સમજ પડી. તો એ આપણને આપી દીધું છે અને એમાંથી 25 એમ્પિયરનો પ્રવાહ વહે છે. ક્યુ તારની અંદર 25 એમ્પિયરનો પ્રવાહ વહે છે, આપણને ખબર નથી કઈ દિશામાં, એ આપણે જોઈશું. તાર ક્યુનું પીથી એ અંતર શોધો કે જ્યાં તાર ક્યુ એ સંતુલિત અવસ્થામાં રહે, એટલે પીથી ક્યુનું અંતર આપણે શોધવાનું છે. ટૂંકમાં આ અંતર આપણે શોધવાનું છે કે જેથી કરીને તાર કેવી અવસ્થામાં રહે, આ ક્યુ તાર સંતુલિત અવસ્થામાં રહે. અને પીની સાપેક્ષે ક્યુમાં વહેતા પ્રવાહની દિશા પણ આપો. તો તમે જુઓ કે આ પીની અંદર વહેતો પ્રવાહ આમ છે, જો ક્યુની અંદર વહેતો પ્રવાહ પણ જમણી બાજુ હોય તો બંને તાર એકબીજાને આકર્ષિત પ્રકારનું બળ લગાડે, એટલે ઓલરેડી આ વજન બળ તો નીચે છે જ, તાર ક્યુનું વજન નીચે છે જ, અને આ પીમાં વહેતા પ્રવાહને કારણે જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર ક્યુ તારની ઉપર બળ લગાડે. કઈ દિશામાં, નીચે તરફ. ક્યારે, જ્યારે ક્યુની અંદર વહેતો પ્રવાહ જમણી બાજુ હોય. તો તારને તો આપણે કીધું સંતુલિત અવસ્થામાં રાખવાનો છે, તો સંતુલિત અવસ્થામાં રાખવો હોય તો ક્યુની અંદર વહેતો પ્રવાહ જમણી બાજુ નહીં પણ ક્યાં હોવો જોઈએ, ડાબી બાજુ હોવો જોઈએ. કેટલો, 25 એમ્પિયરનો. સમજ પડી આ બાબતમાં, રકમમાં સમજ પડી. પી તાર છે, 50 એમ્પિયરનો પ્રવાહ વહે છે, એ પી તારની ઉપર એક ક્યુ તાર છે જેને સમાંતર રાખેલો છે, ક્યુ તારનું વજન આપ્યું, એમાંથી વહેતો પ્રવાહ આપ્યો, અને તાર ક્યુનું પીથી આપણે આ અંતર, આર અંતર, એ અંતર શોધવાનું છે કે જે અંતરે તાર ક્યુ કેવું અવસ્થામાં રહે, સંતુલિત અવસ્થામાં રહે અને પ્રવાહની દિશા આપવાની. તો મેં તમને કીધું કે બંને તારમાં એક જ દિશામાં પ્રવાહ હોય તો બંને ઉપર આકર્ષિત પ્રકારનું બળ લાગે, એટલે ક્યુ તાર ઉપર વજન બળ તો છે જ, બીજું આ પી તારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ બળ લગાવે, એ પણ નીચે હોય તો તાર સંતુલિત અવસ્થામાં રહે નહીં, એટલે ક્યુની અંદર પ્રવાહ જમણી બાજુ ન હોવો જોઈએ. સિમ્પલ છે. તો પીની સાપેક્ષે ક્યુમાં વહેતો પ્રવાહ ક્યાં હોય, ડાબી બાજુ હોય, એટલે પીમાં વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં આપણા શબ્દોમાં. હવે
આપણે એ અંતર શોધવાનું છે કે જેથી કરીને તાર ત્યાં કેવી અવસ્થામાં રહે, સંતુલિત અવસ્થામાં રહે. તો સંતુલિત અવસ્થામાં રહેવું હોય તો આ પી તારનું જે ચુંબકીય ક્ષેત્ર મળે છે, આ પ્રવાહને કારણે જે પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે એ કઈ દિશામાં હોવું જોઈએ? ઉપર તરફ હોવું જોઈએ. ઓલરેડી આપણે જાણીએ છીએ કે બંને તારની અંદર જ્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે બંને ઉપર અપાકર્ષિક પ્રકારનું બળ લાગે, એટલે ક્યુ તાર ઉપર ઉપર તરફ બળ લાગે અને પી તાર ઉપર નીચે તરફ. પણ પી તાર કેવો છે? જડિત કરેલો છે, એટલે ક્યુ તાર ઉપર ઉપર બળ લાગે અને ક્યુ તાર ઉપર ઉપરની દિશામાં બળ લાગે તો જ સંતુલિત અવસ્થામાં રહે. એટલે એક ચુંબકીય બળ અને નીચે એનું પોતાનું વજન બળ. તો અહીં આપણે લખી શકીએ કે અહીં તાર ક્યુની એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તાર ક્યુની એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે કે એફ બાય એલ શું લખાય? તો કે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ ડિવાઇડેડ બાય ટુ પાય આર. આ આર એટલે બંને તાર વચ્ચેનું અંતર જે આપણે શોધવાનું છે. તો આ સૂત્ર ક્લિયર છે. હવે માં તમે જુઓ એફ બાય એલ તમને દેખાય છે, એફ બાય એલ એટલે તાર ક્યુ માટે છે, તાર ક્યુની એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે અહીંયા એનું વજન આપેલું છે તો છે જ તમારી પાસે. તો તમે લખી શકો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય આર. સમજ પડી ને? આ ખાલી ન્યૂટનમાં નથી, ન્યૂટન પ્રતિ મીટર છે. કેમ કે ઉપર જેટલું બળ એટલું નીચે બળ હોવું જોઈએ, સિમ્પલ છે. તો અહીંયા તમે લખી શકો કે આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ. આ આરને અહીંયા લઈ જાય તો અહીંયા આવી ગયું ટુ પાય ઇન્ટુ ડબલ્યુ. મ્યુ ઝીરોની કિંમત જાણો, આઈ વન આઈ ટુ તમને આપ્યા છે 50 અને 25, ડબલ્યુ તમને આપ્યો છે 0.075. બધી જ કિંમતો મૂકો એટલે તમને આરની વેલ્યુ મળશે 3.33 મિલીમીટર. આ થઈ ગયો તમારો જવાબ, બરાબર છે? તો આ રીતે આ દાખલો કમ્પ્લીટ થઈ જાય. ચાલો હવે કોપી કરી લો.